કેન્દ્ર સરકારનો મહત્વનો ગણાતો એવો ભારતમાલા પ્રોજેક્ટ માટે હાથ ધરવામાં આવેલી જમીન સંપાદન અગાઉ હાઇવે માટે જમીન સંપાદન પર રોક લાગી ગઈ છે ભારતમાલા પ્રોજેક્ટને લઈ નવસારી જિલ્લાની સુનાવણી મુલતવી રહેતા પ્રોજેક્ટ વિરોધના વંટોળ વચ્ચે ફરી લંબાઈ ગયો છે ભારતમાલા પ્રોજેક્ટ શરૂઆતથી જ વિવાદોમાં રહ્યું છે અગાઉ પણ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા આ મામલે વિરોધ પ્રદર્શન કરી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રાંત કચેરી ખાતે વાંધા અરજી રજૂ કરવામાં આવી હતી વાંસદા અને ચીખલી તાલુકામાં થયેલા વિરોધ પ્રદર્શનને લઈને જમીન સંપાદનની પ્રક્રિયામાં વિલંબ થયો હતો ત્યારબાદ નવસારી તાલુકાના ખેડૂતોને નોટિસ આપવામાં આવી હતી અને ચાલીસ દિવસની અંદર એની સુનાવણી રાખવામાં આવી હતી જોકે હજી સુધી નવસારી તાલુકાની વાંધા અરજીના કામો પેન્ડિંગ રહ્યા છે નવસારી તાલુકામાંથી જે ગામોમાંથી હાઇવે પસાર થવાનો છે જેને લઈને ખેડૂતોએ અરજી પ્રાંત કચેરી ખાતે આપી છે ખેડૂતોની માંગ છે કે બુલેટ ટ્રેન માટે જે પૈસા ખેડૂતોને મળ્યા છે એટલા જ પૈસા આ ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન સંપાદનમાં એ લોકોને મળવા જોઈએ ચાલીસ દિવસ વીતી ગયા હોવા છતાં પણ હજી સુધી જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી વાંસદા અને ચીખલીમાં થયેલા વિરોધને લઈને હાલ જમીન સંપાદન અધિકારીએ તમામ આગળની પ્રક્રિયાઓ પર હાલ પૂરતો રોપ લગાવી દીધો છે હવે વિધાનસભાની ચૂંટણી બાદ જ ફરી એકવાર જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અમારો સરપોર ગ્રામથી જે ભારતમાલા પ્રોજેક્ટ જે યોજના મુકાઈ છે તેના અનુસંધાને અમારે ખેડૂતનો માંગણી છે કે ખેડૂતની જે જમીન સંપાદન કરવામાં આવે તેનું વળતર બુલેટ ટ્રેનમાં જે ચૂકવવામાં આવ્યું તે તેટલી ચૂકવણી થવી જોઈએ જે એની વાંધાળ જે અમે રજૂઆત કરી તેના ચાલીસ દિવસમાં સુનાવણી થવી જોઈએ જે થઈ નથી જે બે ત્રણ મહિના પછી થવાની ચર્ચા થઈ રહી છે જે ચાલીસ દિવસમાં થવી જોઈએ અને અમે ખેડૂતોની માંગ છે કે બુલેટ ટ્રેન જેટલું વળતર મળવું જોઈએ ભારત સરકાર દ્વારા સુરત અહમદનગરથી ચેન્નાઈ સુધીનો એક્સપ્રેસ વે ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ બનાવવાની યોજના જિલ્લાના નવસારી ચીખલી અને વાંસદા તાલુકાના સત્યાવીસ ગામોમાંથી ભારતમાલા અંતર્ગત ગ્રીન ફિલ્ડ હાઇવે પસાર થશે જેનું ત્રણે હેઠળ જાહેરનામું બહાર પાડ્યા બાદ નવસારીના ચીખલી અને વાંસદાના આદિવાસી અસરગ્રસ્તો ઉગ્રતાથી વિરોધ કરી રહ્યા છે સમગ્ર ઉગ્રતાને પગલે તંત્ર દ્વારા સમગ્ર જમીન સંપાદનની કામગીરી વિધાનસભાની ચૂંટણી બાદ કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરી દેવાઈ હતી નવસારી જિલ્લાના નવસારી વાંસદા અને ચીખલી ગામોમાંથી ભારતમાલા પ્રોજેક્ટ પસાર થઈ રહ્યો હતો એન ઓ થ્રી એનું જાહેરનામું પ્રસિદ્ધ થયું હતું અનુસાર વાંધાઓ સુનાવણી માટે તમામને બોલાવવામાં આવેલ એ પૈકી વાંસદા અને ચીખલીના ગામોની સુનાવણી પૂર્ણ થયેલ છે પરંતુ નવસારીના ગામોની સુનાવણી હાલ મોકૂફ રાખવામાં આવી છે લોકોના મોટે પાયે વિરોધ થવાથી આ સુનાવણી છે હાલ પૂરતી સ્થગિત રાખવામાં આવી છે થોડા સમય બાદ આ સુનાવણીને પ્રોજેક્ટના અટકેલા કામોને લઈ તંત્ર પણ મૂંઝવણમાં મુકાયું છે સાથે ખેડૂતોને પણ મૂંઝવણમાં મુક્યા છે કે અગાઉ બુલેટ ટ્રેન વખતે ખેડૂતોને મળેલા સમકક્ષ જ વળતર આ વખતે પણ સરકાર આ પ્રોજેક્ટમાં આપે તેવી માંગ નવસારી તાલુકાના ખેડૂતો કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ આર ફોર યુ ન્યૂઝ નવસારી